હેલો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે તમે બધા મજામાં રહેશો. આજે આપણે જોવાનું છે ગુજરાતની અંદર આવેલો દાહોદ જિલ્લો. દાહોદ જિલ્લાની અંદર આપણે જો માહિતી મળવાની છે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમામ મિત્રોને અથવા બીજા મિત્રોને, સ્ટુડન્ટને કે જે માહિતીથી અજાણ છે તેમને ઉપયોગી થઈ શકે આ વિડીયો. તો દર જોઈએ કે દાહોદ જિલ્લો દર વર્ષે ગુજરાતના સરકાર દ્વારા ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન ક્યારે કરવામાં આવે છે દાહોદ જિલ્લાની અંદર. મુઘલ બાદશાહ ઔરંગઝેબનો જન્મ ક્યાં થયો હતો? દાહોદમાં 1618માં. ગુજરાતનો સૌપ્રથમ સૂર્યોદય દાહોદ જિલ્લાના કયા તાલુકાની અંદર જોવા મળે છે? ગરબાડા. દાહોદમાં આવેલી કજેડા શેના માટે જાણીતું છે? કજેડા મધ અને આમળા માટે જાણ્યું છે. દાહોદ જિલ્લાના કયા તાલુકામાંથી ગ્રેફાઇટ મળી આવે છે? તો દેવગઢ બારિયા જૂનું રજવાડું તરીકે તેને ઓળખવામાં આવે છે. તેની મુખ્ય નદી કઈ છે? દાહોદની અનાસ, માચણ, કાળી અને અડજ. દાહોદ જિલ્લાનું સરહદ કે જિલ્લાને અડે છે? દાહોદ જિલ્લાની સરહદ દાહોદ જિલ્લાની ઉત્તરે મહીસાગર જિલ્લો, પૂર્વમાં રાજસ્થાન રાજ્ય, દક્ષિણમાં છોટાઉદેપુર જિલ્લો તથા પશ્ચિમની અંદર પંચમહાલ જિલ્લો આવેલો છે. મુખ્ય મથક ક્યાં આવેલો છે? તેમનું દાહોદ. તેમના તાલુકા કેટલા છે? 8. દાહોદ, ધાનપુર, જાલદોર, સંજલી, લીમખેડા, દેવગઢ બારિયા, ગરબાડા અને ફતેપુર. મિત્રો, વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં અને ન ગમ્યો હોય તો કોમેન્ટ કરો, જેથી કરીને પછીના વિડીયોની વધુ અપડેટ આપી શકું અને વધુમાં વધુ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને માહિતી વધારે મળે અને આગળના વિડીયોની માહિતી માટે જમણી બાજુ સબસ્ક્રાઈબરની બાજુમાં બેલ હશે તેની પર નોટિફિકેશન ક્લિક કરો અને ક્લિક કરવાથી અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે. ખુશ રહો મિત્રો, આજુબાજુ સાફ સફાઈ રાખવી. જય હિન્દ.